हाय स्टूडेंट्स, केम छो? चलो हवे आपणे आजे गणितमां लखवानुं छे। गणितमां कयो नंबर आव्यो? आपणे 2 ચોકડા 44, આગળ આપણે ચોગડ તગડ 43 લખ્યું। હવે 2 ચોકડા છે, એક આ એક ચોકડો છે, બીજો ચોકડો છે, એટલે શું બોલાય? 2 ચોકડા 44, ચોકડે ને મીંડે 40 અને 4, એટલે કેટલા થયા? 2 ચોકડા 44। તો ચાલો અહીંયા લખીશું। તો ચોગડે 4 તો તમને આવડે છે, ત્રાંસી લીટી, અડધું ગોળ વાળીને ઉપર ત્રાંસી લીટી, એટલે પહેલો ચોકડો બની ગયો। ફરી ત્રાંસી લીટી, અડધું ગોળ વાળીને બીજી ત્રાંસી લીટી, 2 ચોકડા 44। તો બાળકો આવી રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું છે। 2 ચોકડા 44, 2 ચોકડા 44, 2 ચોકડા 44, 2 ચોકડા 44, બરાબર। આવી રીતે ડોટ ડોટમાં તમારે પહેલી લાઇનમાં ટ્રેસ થઈ જાય, પછી આ લાઇનમાં તમારે જાતે કરવાનું છે। હવે અહીંયા કેવી રીતે લખવાનું છે એ હું તમને બતાવું છું। તો પહેલાં કેવી રીતે કરવાનું? ત્રાંસી લીટી, અડધું ગોળ વાળીને ફરી ત્રાંસી લીટી, ફરી પાછું બાજુમાં અડધું ગોળ ત્રાંસી લીટી, અડધું ગોળ ત્રાંસી લીટી, એટલે 2 ચોકડા 44। તો આવી રીતે બોલતું જવાનું, લખતું જવાનું, 2 ચોકડા 44, 2 ચોકડા 44, 2 ચોકડા 44, 2 ચોકડા 44, 2 ચોકડા 44। તો બાળકો આવડી ગયું તમને 2 ચોકડા 44 લખતા? હવે અહીંયા નીચે બંને ખાનામાં તમારે જાતે લખવાના છે। ચલો હવે નીચે શું છે? પલાખા, વાલી શ્રી અંક બોલે અને બાળક જાતે લખે। 1 થી 20 અંકમાં જે તમારા મમ્મી પપ્પા બોલે ને એ અંક તમારે લખવાનો છે। તો ચાલો આજે હું અત્યારે બોલું છું એ તમારે લખવાનો છે। ચલો પહેલાં કેકમાં કયો અંક લખીશું? બ ગળે 2, તો અહીંયા લખવાનું બ ગળે 2। બધાએ લખ્યું અહીંયા કેકમાં બ ગળે 2, બરાબર। હવે બાજુના કેકમાં શું લખીશું? 8 અડે 8 લખ્યું બધાએ, 8 અડે 8। પછી એની બાજુના કેકમાં શું લખીશું? આપણે કયો અંક લખીશું તમે વિચારો? ત ગળે 3 લખ્યું, ત ગળે 3। પછી બાજુના કેકમાં કયો અંક લખીશું? 1 ગળ બ ગળ 12, બરાબર। પછી એની બાજુના ખાનામાં બ ગળે ને મીંડે 20, બરાબર। હવે નીચે કેકમાં કયો લખીશું આપણે? કયો લખવો છે? 1 ગળ 5 ગળ 15, પછીના ખાનામાં કેકમાં કયો લખવો છે અંક તમારે? 7 અડે 7, પછી બાજુના કેકમાં કયો લખવો છે તમે મને કહો, એટલે આપણે લખીશું। કયો લખવો છે? 1 ગળે મીંડે 10, પછી અહીંયા કેકમાં કયો લખવો છે આપણે? 1 ગળ 8 ગળ 18, અને છેલ્લે કેકમાં કયો નંબર લખવો છે? 6 ગળે 6। તો બાળકો આવી રીતે તમારે જાતે લખવાનું છે, બરાબર। તમારા મમ્મી તમને જે અંક કહે ને એ તમારે અહીંયા કેકમાં લખવાના છે। ઓકે, બાય બાય।